સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના જાલાની મુવાડી ગામના દલિત પરિવારો છેલ્લા પાંચ દિવસથી પ્રાંતિજ ખાતે તંબુ બાંધી વસવાટ કરે છે તો બાળકોના અભ્યાસ ઉપર પણ માઠી અસરો પડી રહી છે તો આવનાર દિવસમાં કલેક્ટર કચેરી ખાતે થાણા કાર્યક્રમ યોજવામાં આવશે હજુ પણ આઝાદીના વર્ષો બાદ પણ દલિતોની હજુ અવગણા થઈ રહી છે તેવા ઉપર ઉપરી કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત તાલુકાના જાલાની મુવાડી ગામમાં લગ્ન પ્રસંગે ગામમાં ડીજે ન વગાડવા દેવાને લઈને ભારે અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ હતી તો પ્રાંતિત પોલીસ સ્ટેશનમાં તેત્રીસ પુરુષો અને થી પચીસ મહિલાઓ સામે ફરિયાદ કરવામાં આવી હતી તો પોલીસ દ્વારા પોલીસ ચોપડે લખાયેલ આરોપીઓને પકડવા બળ પ્રયોગ કરવામાં આવ્યા હતા અને ગુનેગારોને પકડવાને બદલે મહિલાઓ તથા આરોપીઓને ઘરે તોડફોડ કરી વાહનોની હવા કાઢવા સહિતનો બળપ્રયોગ કર્યો હોવાની ફરિયાદ પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પ્રાંતિજ પ્રાંત કચેરી તથા પ્રાંતિજ મામલતદાર એચપી ભગોળાને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને આરોપીઓ સિવાય નિર્દોષને હેરાન ના કરવા રજૂઆત કરી હતી

ત્યારે તેઓના ધંધા રોજગાર સહિત તેઓના બાળકને અભ્યાસ ઉપર પણ માઠી અસરો પડશે ત્યારે દલિત પરિવારના લોકો જણાવી રહ્યા છે કે હજુ પણ અમને અવરનવર ફોન પર ધમકીઓ પણ મળી રહે છે ત્યારે દલિત પરિવારો દ્વારા જો અમને ન્યાય નહીં મળે તો તો અમે આવનાર દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ધારણાનો કાર્યક્રમ યોજશે તેવી ચિમકારીઓ પણ ઉચ્ચારી છે સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ તાલુકાના ઝાલાના મુવાડી ગામમાં ગઈ ચૌદ તારીખના રોજ દલિત સમાજના એક યુવકનો વરઘોડો જે ગામમાં કાઢવાની બાબતમાં એક ઝઘડો તકરાર થયેલો જેમાં દરબાર સમાજના લોકો સામે હતા એ ગુનાના અનુસંધાને ગુનો નોંધાયા પછી ફરિયાદી તરફથી કુલ તેત્રીસ જેટલા આરોપીઓના નામ જાહેર કરવામાં આવેલા તેમના તરફથી આ યુવકના વરઘોડાને અટકાવવામાં આવેલો અને જાતિ વિષયક અપમાનવાચક શબ્દો બોલી એમને અડધૂત કરવામાં આવેલા સામાજિક રીતે એમનો બહિષ્કાર કરવામાં આવેલો એ પ્રમાણેની એક ફરિયાદ હકીકત જાહેર કરેલી એ ગુનાની તપાસ અમે તપાસ ચલાવી રહેલા હતા એ જ્યારે પણ આરોપીઓની અમને જેમ જેમ હકીકત મળી એમ આરોપીઓને અટક કરવામાં આવેલા છે આજ રોજ સુધી કુલ અઠ્યાવીસ આરોપીઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને જે દલિત સમાજના લોકો છે એમને પૂરું પ્રોટેક્શન આપવામાં આવેલું છે હાલમાં જો બીજા કોઈ પણ અન્ય આરોપીઓની જો સંડોવણી હશે અને ભવિષ્યમાં આ સમાજ દલિત સમાજના લોકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એની પણ અમારા તરફથી યોગ્ય તકેદારી રાખવામાં આવેલી છે તરીકે અમારી એક રજૂઆત છે કે ચૌદ તારીખે અમારા દલિત સમાજના ભાઈઓનો કંઈક વરઘોડો હતો અને એના કારણે વરઘોડામાં અમે ફક્ત રજૂઆત કરી ભાઈ આ તમારું બે ડીજે ધીમે વગાડો કે કોઈ મારે ગાવે બેસો ભરખતી હતી એટલે મેં રજૂઆત કરેલી એમાં થોડી વાત માથાકૂટ થયેલી બરાબર હું અને ત્યાર પછી એ જ ને દિવસે આ આના માટે સમાધાન થઈ ગયેલું અને બધા રૂબરૂ કલેક્ટર નાયબ અરે ડીવાયસપી સાહેબ પોલીસ પીઆઈ સાહેબ અને ગામના આગેવાનો અને એમના આગેવાનો બધા ભેગા થઈને સમાધાન કરેલું સમાધાન થયા પછી બે ત્રણ દિવસે અમને એવી ખબર પડી હું તો પોતે ગાંધીનગર કરું છું પણ જ્યારે ટીવી પર મેસેજ આવ્યા કે ભાઈ જાલવાડી ગામમાં આવું કંઈ બન્યું છે અને આ બધું બન્યા પછી એમ કે ત્યાં આગળ એક્રોસિટી લગાવી છે અને કેસ થઈ ગયો છે અને એ જ રાતે પોલીસ ગામમાં આવી અને નિર્દોષ અમારા પંદર માણસો તો જે માણસો જે દિવસ આ ને એ દિવસ રાધનપુર મુકામે રાણકપુર રાણકપુર મુકામે જાનમાં કહેલા હતા એમાં પંદર માણસો પંદર માણસો રાતોરાત પકડી લાવી અને મારઝુર કરીને પોલીસ સ્ટેશને એમનું પૂરી દીધા અને એક દિવસ સુધી રાખ્યા અમે વિનંતી કરી કે ભાઈ અમને છોડો તો આમ કાં એમને આ રીતે બેનો જામીન લાવો તો જ એમને છોડવામાં આવશે અને બીજું એવું કીધું કે જે માણસો ફરાર છે એ લોકોને અહીં લાવો હાજર કરો તો જ અમે તમને છોડીશું અમે રજૂઆત કરી છેલ્લે પછી વિનંતીથી છોડ્યા અમને હું અને છેલ્લા કાલે રાતે કાલે રાતે પોલીસ આવી અને બેન દીકરીઓ પર ત્રાસ ગુજાર્યો છે ગામમાં ગામની અંદર બાઇકોમાંથી અને ટ્રેક્ટરમાંથી વાંકાડી નાખી છે અને છેલ્લા બે દિવસથી ગાયો બેસો અને પાણી બાણી બધું બંધ છે ચાર સ્કૂટર એ લોકો અહીં ઉઠેલા છે ગાડીમાં અને એક ભાઈને તો રાતે જગાડી અને મારી અને ચાર પર દંડા માર્યા બંનેને અને પાછા દંડા મારીને પાછા છોડ્યા બરાબર મેં ફોન કરાવ્યો એટલે એટલે આવો ત્રાસ પોલીસ ગુજરાતી છે દીકરીઓને બીભસ બોલ્યા છે અને દીકરીઓ બિચારી વિડીયોમાં એ દીકરીઓનો પણ વિડીયો લીધો એટલે અમારે દીકરીઓ એટલી બધી આક્રાંત કરતી હતી રાતો રાતો રાત દીકરીઓ એના મા બાપ મા બાપ તેના પપ્પા તો નહોતા પણ દીકરીઓ રાતોરાત ખેતરોમાં જતી રીતે સવારી દીકરીઓ મળી નાની તેરથી ચૌદ વર્ષની બે ત્રણ દીકરીઓ અને આ રીતે પોલીસ જબરજસ્ત ત્રાસ ગુજારીની છે એટલે અમારા પોલીસને વિનંતી છે કે ભાઈ જે માણસો ગુનેગાર છે એમ તો પકડો બિન ગુનેગારોને શું કામ કરી રહ્યા છો બરાબર અને સમાધાનની ભણમેલા પણ મેં એના પણ નામાટંબી થઈ રહી છે અને જે માણસ જેમ જેમ હાજર થશે એમાં અમે એમને હાજર કરીશું બીજી એક મોટી જબરજસ્ત ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ પ્રાંતિજ